નમસ્કાર, જોઈએ દૂરદર્શન સમાચાર. દિલ્હીના પાલમ હવાઈ મથકેથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસની ઈરાન યાત્રાએ તહેરાન જવા રવાના થઈ ગયા છે. ઈરાન સાથે ભારતના સંબંધો મજબૂત બનાવવા તેમજ તેલ અને ગેસના પુરવઠા માટે લાંબા ગાળાના કરાર કરવા ઉપરાંત ચાબહાર બંદરનો વિકાસ કરવા અંગે પણ કરાર કરવામાં આવશે. ઈરાન સાથેના વ્યાપાર અર્થે ચાબહાર બંદર અગત્યનું હોવાથી ભારત $20 કરોડનું રોકાણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આકાશવાણી પરથી મન કી બાતના 20મા સંસ્કરણમાં કાળઝાળ ગરમી, દુષ્કાળ, જળસંચય, કેશલેસ પ્રણાલી, યોગ દિવસ અને રિયો ઓલિમ્પિક જેવા વિવિધ મુદ્દે પ્રજાજનો સાથે વાતચીત કરી હતી. તેમણે પર્યાવરણમાં સર્જાયેલા અસંતુલનના કારણે વધી રહેલી ગરમીનો ઉલ્લેખ કરીને જળસંચય પર ભાર મૂક્યો હતો. દેશમાં મોટાભાગના રાજ્યો દુષ્કાળનો સામનો કરી રહ્યા છે, ત્યારે ગુજરાત સહિત અન્ય રાજ્યોએ ખેતીમાં અપનાવેલી ટપક સિંચાઈ પદ્ધતિની પ્રશંસા કરી હતી. તેમણે પારદર્શી વહીવટની હિમાયત કરતા નાગરિકોને કેશલેસ સોસાયટી તરફ આગળ વધવા અનુરોધ કર્યો હતો. પ્રધાનમંત્રીએ ધોરણ 10 અને ધોરણ 12ના પરિણામોમાં વિદ્યાર્થિનીઓએ મેળવેલી ઉજ્જવળ સફળતા બદલ તેમને વિશેષ શુભેચ્છા પાઠવી હતી. પ્રધાનમંત્રીએ રિયો ઓલિમ્પિકમાં દેશના ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડીને સકારાત્મક વાતાવરણ ઉભું કરવા અપીલ કરી હતી. પ્રધાનમંત્રી શ્રી મોદીએ પ્રજાજનોને યોગ દિવસની ઉજવણીમાં મોટી સંખ્યામાં ભાગ લેવા અને સ્વસ્થ જીવન માટે યોગને જીવન સાથે વણી લેવા અનુરોધ કર્યો હતો. સદાકાળ પ્રગતિશીલ રહેલા ગુજરાતના પહેલા મહિલા મુખ્યમંત્રી તરીકે આનંદીબેન પટેલનો કાર્યકાળ 2 વર્ષ પૂરા કરી ચૂક્યો છે. ગુજરાતના વિકાસને ગતિશીલ પરિમાણ બક્ષનાર મુખ્યમંત્રીએ પોતાની સરકારે 2 વર્ષ પૂરા કર્યા તે પ્રસંગે તેમના અનુભવ ડીડી ગિરનાર સાથે શેર કર્યા છે. મુખ્યમંત્રી સાથેનો ઇન્ટરવ્યુ આવતીકાલે એટલે કે 23 મે સોમવારે રાત્રે 9 વાગે પ્રસારિત થશે, જ્યારે તેનું પુનઃ પ્રસારણ 24 મે મંગળવારે બપોરે 2 વાગે થશે. ડીડી ગિરનાર તરફથી દર્શકોને વિનંતી છે કે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સાથે થયેલી નિખાલસ વાતચીત નિહાળવાનું ચૂકશો નહીં. ગીરના જંગલ અને આસપાસના વિસ્તારોમાં સિંહો દ્વારા માણસ પરના હુમલાની વધતી ઘટનાઓના પગલે વન વિભાગમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ધારીના આંબરડી પાર્કમાં સિંહના હુમલામાં 3 વ્યક્તિના મૃત્યુ થયા બાદ દોડતા થયેલા વન વિભાગે માનવભક્ષી બનેલા 13 સિંહના જૂથને પાંજરે પૂરવાનો આદેશ આપ્યો હતો, જેના પગલે હાથ ધરાયેલી કાર્યવાહીમાં તમામ 13 સિંહને પકડવામાં વન વિભાગને સફળતા મળી છે. આ તમામને જસાધાર એનિમલ કેર સેન્ટરમાં લવાયા છે અને અહીં તેમના લેબોરેટરી ટેસ્ટ કરાશે. સાવજને પકડવા ધારી અને સાવરકુંડલાથી રેસ્ક્યુ ટીમને બોલાવાઈ હતી. જુદા જુદા વિસ્તારમાં 5 પાંજરા અને 2 રિંગ કેજ ગોઠવાયા હતા. જામનગરની શોભા ગણાતું રણમલ તળાવ સુકાવા લાગતા તેમાં વસતા માછલી સહિતના જળચર ઉપર જીવનનો ખતરો ઉભો થયો હતો, પરંતુ લાખોટા નેચર ક્લબની જહેમતથી જીવદયા પ્રેમીઓ ભેગા મળી સુકાતા તળાવની માછલી તથા કાચબાને સલામત સ્થળે ખસેડવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. રણમલ તળાવના છેડે આવેલા પ્રાચીન સમયના ઘડિયાળી કૂવામાં પાણી હોવાથી કાચબા તથા માછલાનું તેમાં સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત નવો બોર તૈયાર કરાવી કૂવામાં પાણીનો વધુ જથ્થો ઠાલવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. ગુજરાતી ભાષાના આદિ કવિ નરસિંહ મહેતાની 608મી જન્મજયંતિ મહેતાજીની કર્મભૂમિ જૂનાગઢમાં ઉજવણી કરવામાં આવી હતી. નરસિંહ મહેતા ચોરા સમિતિ દ્વારા જાણીતા વ્યાખ્યાયિત ડોક્ટર માર્ગી હાથી અને રાધા મહેતાના વક્તવ્ય યોજાયા હતા, તો નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા ડોક્ટર નિરંજન રાજ્યગુરુનો નરસિંહના પદો ઉપરનો આસ્વાદ કરાવવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં નાગર સમાજ અને નરસિંહ પ્રેમી શ્રોતાઓએ ઉપસ્થિત રહી કાર્યક્રમ માણ્યો હતો. નરસિંહ મહેતા અહમની તળેટી છોડી સોહમના શિખર તરફ સૌને લઈ જાય છે તેવા ભાવુક પ્રતિભાવ આપતા ડોક્ટર માર્ગી હાથીએ આ પ્રકારની ઉજવણી આપણને નરસિંહની વધુ નજીક લઈ જાય છે તેમ જણાવ્યું હતું. જ્યારે માત્ર 20 વર્ષીય રાધા મહેતા વૈષ્ણવ જનપદની સુંદર છણાવટ કરી લોકોને પ્રભાવિત કર્યા હતા. સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.